નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના 10 મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી કાર્ડને લગતા સુધારા કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષમાં 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો હોય છે. શરૂ વર્ષ 2023 માટે આ કાર્યક્રમમાં તારીખ 5 એપ્રિલ 2023થી લઈને તારીખ 20 એપ્રિલ 2023 સુધી યોજાનાર છે, જે અંતર્ગત તમે સુધારાઓ કરાવી શકો છો, જેનો સમય સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે. જો કે તમે તમારા નજીકના સ્થળમાં આ તમારું જ્યાં મતદાન મથક આવતું હોય ત્યાં જઈને સુધારણા કરાવી શકો છો. હવે વાત કરીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલા કામો થઈ શકશે, જેમાં નવું નામ દાખલ કરવું, નામ કમી કરાવવું, નામમાં સુધારો કરાવવો અથવા તો સરનામું બદલવું, જેમાં તમારે ફોર્મ નંબર 6 નવું નામ દાખલ કરવા માટે ભરવાનું રહેશે, જ્યારે ફોર્મ નંબર 7 નામ કમી કરાવવા, ફોર્મ નંબર 8 નામમાં સુધારો કરાવવા અને ફોર્મ નંબર 8 ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા માટે ભરવાનું રહેશે. જો કે તારીખ 1-4-2023 સુધીમાં જે યુવા મતદારોના 18 વર્ષ પૂર્ણ થયા હશે તેઓ જ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે આજથી 3 દિવસ મુશ્કેલી ભર્યા રહી શકે છે. રાજ્યમાં ફરી એકવાર 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જ્યારે આજે રાજ્યમાં ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ અને રાજકોટ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 5 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો આજે બપોર બાદ ગોંડલ અને કાલાવડ સહિતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે રાહત દરે અનાજને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરીબ પરિવારોને દર મહિને રાહત દરે અનાજ પૂરું પાડવાના કેન્દ્ર સરકારના અન્ન અને સુરક્ષા એક્ટ હેઠળ આવરી લેવાતા પરિવારોની આવક મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી મહિને 10,000 રૂપિયાને બદલે 15,000 રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરાવશે. હવે વધુ 62 લાખ નાગરિકોને તેનો લાભ મળશે, જે હેઠળ કુલ 3.82 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ₹100 અને ₹200ની ચલણી નોટ અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ₹100 અને ₹200ની કરન્સી નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. બજારમાં ફરતી 500 રૂપિયાની નકલી નોટને રોકવા માટે કેન્દ્ર સરકારે ATMમાં હવે નાની ચલણી નોટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે ATMમાં ₹100 અને ₹200ની નોટ સરળતાથી ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે આ માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો લઘુત્તમ વેતનને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં 46 વ્યવસાયોમાં નવા દરથી લઘુત્તમ વેતન ચૂકવવા શ્રમ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 1 એપ્રિલથી 46 જેટલા જુદા જુદા વ્યવસાયો, ધંધા અને રોજગારોમાં કામ કરતા શ્રમિકોના દૈનિક લઘુત્તમ વેતન દરમાં વધારાનો અમલ 8 કરતાં વધુ વર્ષ પછી શરૂ થયો છે. રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ આ વ્યવસાયકારો, આ ઉદ્યોગકારો અને તેમના એકમમાં કામ કરતા શ્રમયોગીઓને નવા ધોરણસરનું લઘુત્તમ વેતન ચૂકવે તે માટે ફરજ પાડી રહ્યો છે. આ જ નવો લઘુત્તમ વેતન દર સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં વર્ગ 4ના આઉટસોર્સિંગના કર્મચારીઓને લાગુ પડે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રાહકોના હિતમાં 1 એપ્રિલથી સોનાના ઘરેણાના વેચાણમાં ફરજિયાત HUIDનો અમલ કરવામાં આવી રહ્યો છે. સોનાના ભાવમાં ભારે હાલ તેજી ચાલી રહી છે. હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 61,900 રૂપિયા જેટલો થયો છે, ત્યારે જ 1 એપ્રિલથી સોનાના ઘરેણાના વેચાણ માટે HUID એટલે કે હોલમાર્ક અંડર આઇડેન્ટિફિકેશન ફરજિયાત કરાતા ગ્રાહકો સાથે ગુણવત્તાના મુદ્દે હવે પારદર્શિતા વધશે. ગુજરાતના 33 જિલ્લામાંથી 23 જિલ્લામાં 68 હોલમાર્કિંગ સેન્ટર કાર્યરત હોવાનું
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની સત્તાવાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે. જોકે ગ્રાહકોના હિતમાં 1 એપ્રિલથી સોનાના ઘરેણાના વેચાણમાં ફરજિયાત HUID અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 હેઠળ સહાયને લઈને જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થિક પગભર બનાવવા અને તેમના વ્યવસાયમાં મદદરૂપ થવા તથા આત્મનિર્ભર બનાવવા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના માનવ કલ્યાણ યોજના 2023 છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ સહાયરૂપે આપવામાં આવે છે. જોકે આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ. આવા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, અથવા તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધી હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે. જોકે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 16 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ડોક્યુમેન્ટની યાદીમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, અભ્યાસના પુરાવા, વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા, બાહેધરી પત્રક, એકરારનામાનો પણ સમાવેશ થાય છે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે તેની સત્તાવાર વેબસાઇટ ecooter.gujarat.gov.in પર જઈને તારીખ 1/4/2023 ઓનલાઈન અરજી કરી શકાય છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.